યાદે હુસેન કરબલાની યાદમાં મોહરમની મજલિસ તકરીરનું આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરી ઇમામ ચોક ખાતે આયોજન કરવામાં આવે છે. પીર જલાલ શાહ બાપુ સિનુગરાવાળા દ્વારા તકરીર કરવામાં આવે છે, તેમજ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે. આ તકરીરમાં મોટી સંખ્યામાં લોકો હાજરી આપે છે, જેમાં હાજી વલી મામત કક્કલ, હુસેન વલી મામત કક્કલ, જુસફ વલી મામત કક્કલ, જાવેદ હાજી કકલ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. બહેનો માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવે છે. આ પ્રસંગે પીર જલાલ શાહ બાપુ અને જુસફ વલી મામત કકલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. હું સૈયદ જલાલ શાહ મામત શાહ સિનુગરાથી ને આજે રોજ અહીંયા ભુજ ગાંધીનગરીમાં જશ્ન ઇમામ હુસેનની શાનમાં જે જશ્ન રખાવવામાં આવ્યો છે, કક્કલ પરિવાર હાજી વલી મામત કક્કલ, જુસફ વલી મામત કક્કલ, હુસેન વલી મામત કક્કલ અને કક્કલ પરિવાર તરફથી અહીંયા આજે અમે યાદે કરબલા ઉજવાઈએ છીએ. અને કચ્છની ધરતી ઉપર તો એક એકતાનું પ્રતીક છે. આ કચ્છની સરજમી ઉપર મોહરમ મહિનું પણ ચાલુ છે અને ગણેશ ઉત્સવ પણ ચાલુ છે. હિન્દુ મુસલમાનના બે પ્રસંગ ઉજવાય છે. હિન્દુ અને મુસલમાન ધર્મ એને કહે છે, ધર્મ જ્યાં ધર્મ છે ઉવા મોરારી બાપુ જેવા સંત છે, દિનેશ રાવલ જેવા, ત્રિકમદાસજી મહારાજ જેવા, રમેશ ઓઝા જેવા, અને જ્યાં દીન છે ત્યાં મુફ્તી કચ્છ હાજી અહમદ શાહ બાબા સાહેબ જેવા, સૈયદ મહમદ શાહ અબામિયા, સૈયદ કાસમ શાહ અબામિયા, અનવર શાહ બાબા સાહેબ, જહાંગીર શાહ બાબા સાહેબ વિંજાળવાળા, જ્યાં દીન અને ધર્મ છે ત્યાં એવા મહાત્મા અને સંત છે. અને દીન અને જ્યાં દીન અને જ્યાં ધર્મ છે અહીંયા એવા મહાત્મા અને સંત છે. અને એક શાયર કીધું કે તું હિન્દુ મેં મુસલમાન, તું હિન્દુ મેં મુસલમાન હે તો દોનો ઇન્સાન, તું પઢલે કુરાન મેં પઢલું તેરી ગીતા, તું પઢલે કુરાન મેં પઢલું તેરી ગીતા, યે દિલ કી યહી તમન્ના હે કે એકી થાલી મેં ખાય હિન્દુસ્તાન. આવા સંત અને આવા મહાત્મા આ ધરતી ઉપર બેઠા છે. આ કચ્છ એકતાનું પ્રતીક છે. તમે કચ્છ ઉપર જુઓ એકતા નજર આવે છે. એક ખૂણા ઉપર તમે જોશો કચ્છની સરજમી ઉપર તો કચ્છનો ગરીબ નવાજ એવો હાજી પી રમતુલ્લાહ અલે જેની દુઆથી હજારો માણસો નવાજાય છે, અને બીજા ખૂણા ઉપર જુઓ કચ્છની ધણી એવી મા આશાપુરાના દર્શનોથી હજારો માણસો નવાજાય છે. બસ આપે તો ખુશનસીબ અને એવા ખુશનસીબ લોકો છીએ જો એકતાથી આ પ્રસંગને ઉજવીએ છીએ. અને દાડો મેઘડતા એટલા સુધી ફરમાવે છે કે જીએ તો ઝેર મોથી થી મીઠો શકર શેડ, મરી વેંધા માડુઆ અને અંગતે પોધી ધૂળ, દુનિયાના અંદર કોઈ કાંઈ નહીં લઈ જાય, બસ દુનિયાના અંદર અગર કોઈ ઇન્સાન લઈ જશે તો એકતા મોહબ્બત પ્યાર દુનિયાના અંદર લઈ જશે. બસ મારું એટલું જ આ કહેવું. અને એક સાર કીધું એમ પણ કીધું છે કે ન હિન્દુ ન શીખ ન મુસલમાન, ન ટૂટા હુઆ કોઈ મકાન, ન હિન્દુ ન શીખ ન મુસલમાન, ન ટૂટા હુઆ કોઈ મકાન, બસ દિલ કી યહી તમન્ના હૈ કે હા હમ હિન્દુસ્તાન સે મોહબ્બત કરતે રહે, યહી દિલ કી તમન્ના હૈ. હા મારું એવું કહેવું. આ એક ઇમામ હુસેનનું ચર્ચો ચાલુ છે, એક હિન્દુ સમાજનું પણ ચર્ચો ચાલુ છે. બસ એવી એકતાથી અમારા પ્રસંગ થતા રહે એવી મારી અલ્લાહ કને દુઆ છે. બસ અમારી એકતા અને પ્રતીક ચાલે છે, બસ એવું હાલતો રહે, બસ અમારી દુઆ છે. મારું નામ જુસફ વલી મહમદ કક્કલ, રહેવાસી ગાંધીનગરી ઇમામ ચોક. અમે તાજિયા કમિટી ગાંધીનગરીની અંદર જે મજલિસનું આયોજન કરીએ છીએ, એ આયોજનની અંદર દર વખતે જેટલું પણ અમારા કાર્યકરો અને સહકારોનો જેટલો સહકાર મળે છે એનાથી વિશેષ હરે વર્ષે અમને મળતું રહે છે અને આશા છે હર વર્ષે મળશે. અને અમારી મજલિસની અંદર આવા વલી જેવા સૈયદ, હવે કરબલાની યાદ તો 12 મહિનામાં એક વખત કરવામાં અને ઉજવવામાં આવે છે, પણ સત્ય તો મારા દિલથી એવી છે કે કરબલાની યાદ અને કરબલાની યાદની અંદર મનાવવાનો દિવસ આપ ક્યાં પણ સૈયદને મળો અને સૈયદને ખાલી એક મીઠી નજરથી જુઓ, સૈયદનો દરજ્જો તમે જાણો કે સૈયદ કોને કહેવાય, આલે રસૂલ કોને કહેવાય. બસ એ મારા માટે બહુ ખુશીની વસ્તુ છે કે અમારા વચ્ચે અત્યારે એક વલી ઊભા છે, આવા હસ્તી અમારી જોડે ઊભા હોય એ અમારા માટે બહુ ખુશીની વાત છે.
અને સૌ ધર્મ, સૌ લોકો, હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓ થઈ અને ભાઈચારાથી આપણે ધર્મની ઉજવણી કરીએ અને એની અંદર એકબીજાને સહકાર આપીએ. બસ હું એટલો જ કહીશ.